નમસ્તે, સુપ્રભાતમ. બ્રહ્મ મુહૂર્ત યોગમાં આપણું બધાનું સ્વાગત છે. આરામથી કોઈ પણ ધ્યાન કરવાની સ્થિતિમાં બેસી જાઓ, જેમ કે વદ્રાસન, વીરાસન, સુખાસન, સિદ્ધાસન, સિદ્ધયોની આસન, પદ્માસન, કોઈ પણ આસનમાં બેસી જાઓ. જો તમે જમીન ઉપર ના બેસી શકતા હો તો ખુરશી ઉપર બેસી જાઓ. જો તમે ખુરશી ઉપર ન બેસી શકતા હો તો આરામથી શવાસનમાં સૂતા સૂતા પણ અભ્યાસ કરી શકો છો. આંખો બંધ કરીને, રીઢની હડ્ડી સીધી રાખીને, ચહેરા ઉપર મૃદુ હાસ્ય અને ફક્ત શ્વાસ પ્રશ્વાસની પ્રક્રિયા ઉપર ધ્યાન દો. જેમ તમે શ્વાસ અંદર લ્યો છો એમ પેટ બહાર આવે છે. જેમ તમે શ્વાસ છોડો છો ત્યારે પેટ અંદર જાય છે. પ્રત્યેક શ્વાસ પ્રશ્વાસ સાથે શરીર શિથિલ અને મન શાંત રાખો. તર્જની અને અંગુષ્ઠ બંને એકબીજાને ચિન મુદ્રા કરીને સ્પર્શ કરી રહ્યા છે ત્યાં નાડી કંપનનો અનુભવ કરો. ધીરેથી નાસિકા છિદ્ર ઉપર ધ્યાન દો. ત્યાં શ્વાસ અંદર લેતા ઠંડી હવા અંદર જઈ રહી છે એવો અનુભવ કરો અને શ્વાસ છોડતા ઉષ્ણ વાયુ બહાર આવી રહી છે. ધીરેથી આપણું ધ્યાન બંને ભ્રુકુટીઓના વચ્ચે, ત્યાં ઓમકારનું ચિત્રણ કરો. કોઈ પણ ભાષામાં, કોઈ પણ રંગમાં, કોઈ પણ આકારમાં, કોઈ પણ શિલ્પકલામાં ઓમકારનું ચિત્રણ કરીને એના ઉપર ધ્યાન કરતા 3 વખત ઓમકારનું ઉચ્ચારણ કરશો. પ્રણવ ઓમકારના ધ્વનિ કંપનથી આપણા શરીર અને મન ઉપર જે પરિણામ થયો હશે એના ઉપર ધ્યાન દો. ધીરેથી ધરતી માતાનું ભૂગોળીય સ્વરૂપ માનસિક પટલ ઉપર લઈને આવો. આખા બ્રહ્માંડમાં છવાયેલી બ્રહ્માંડીય ઉર્જા, સફેદ રંગની ચમકદાર ઉર્જા, નદીના પ્રવાહની જેમ વહેતા વહેતા ધરતી માતાનો અભિષેક કરી રહી છે. અભિષેકથી સૌથી પહેલા તો આપણું વાતાવરણ શુદ્ધ થઈ રહ્યું છે અને ધીરેથી આ ઉર્જા આપણા શરીરના શીર્ષ ભાગથી
અંદર પ્રવેશ કરીને શરીરને અંદરથી કાંતિવાન બનાવી રહી છે. ધીરે થી આ ઉર્જાના થકી આપણને બધાને સદબુદ્ધિ, સત્કર્મ કરવાની પ્રેરણા, સત્કર્મ કરવાની શક્તિ અને આત્મ સાક્ષાત્કાર માટેનું જ્ઞાન બધું જ આપી રહી છે. ફક્ત આપણને જ નહીં તો જે લોકો સૂતા છે, જે લોકો ધ્યાન નથી કરી રહ્યા, જે લોકો હમણાં વિશ્વની બીજી જગ્યાઓ પર છે અને જીવજંતુઓ અને આ પ્રકૃતિનો એક એક કણ જેમાં આત્મ સાક્ષાત્કાર કરવાની એક લગન હોય છે, એક ઈચ્છા હોય છે, જેના થકી જ આપણને આવડું મનુષ્ય શરીર મળેલું છે. બધાને જ આ બ્રહ્માંડીય ઉર્જા મળી રહી છે અને બધા એક સાથે આવી રહ્યા છે. અદ્ભુત અનુભવને સાથે રાખી ધીરેથી નમસ્કાર મુદ્રા ઓમકાર પછી સહના ભવતો. સહનાવવતો સહનૌ ભુનક્તો સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિ. ધીરેથી આંખો બંધ રાખીને બંને હાથ પાછળ લઈ જાઓ. જમણા હાથ નીકળાઈને ડાબા હાથથી પકડી લો. દીર્ઘ શ્વાસ લઈને ઉપર જુઓ. શ્વાસ છોડીને સામેની તરફ જઈને કપાળ ધરતી માતાને લગાડો, નમસ્કાર કરો. માતા પિતાને નમસ્કાર, ગુરુઓને નમસ્કાર, પરમપિતા પરમેશ્વર પરમ બ્રહ્મ પરમાત્માને નમસ્કાર કરી દીર્ઘ શ્વાસ લઈને ઉપર આવો. ધીરેથી હાથ છોડી દો. નમસ્કાર કરી સુપ્રભાતમ. આગળનો અભ્યાસ 6 વખત સૂર્ય નમસ્કાર ખુરશી ઉપર. ખુરશી ઉપર સૂર્ય નમસ્કાર કરશું આપણે બધા. નમસ્તે સુપ્રભાતમ, હરિઓમ સુપ્રભાતમ, સુપ્રભાતમ સુપ્રભાતમ સુપ્રભાતમ, ગોવિંદ હરે કૃષ્ણ શુભોદયમ. ઓમ આગળનો અભ્યાસ. ખુરશી ઉપર આરામથી બેસી જાઓ.
बन्ने पग खुर्सीना पग नी साथे नमस्कार मुद्रा ओमकार पछी सूर्य मंत्र। पात्रेण सत्यस्यापि हितं मुखं तत्त्वं पूषन्न पावृणु सत्यधर्माय दृष्टये। ॐ ह्रां मित्राय नमः। एकं धीरे सपोर्ट छोड़ी दियो। द्वे दीर्घ श्वास लेने, बन्ने हाथ आवी रीते ऊपर लेने आओ। त्रीणी श्वास छोड़ी ने हाथ घुटना ऊपर। चतवारी दीर्घ श्वास लेने जमणो पग सीधो करो, पगनी आंगड़ियों पोताना तरफ, श्वास छोड़ी ने नीचे। पंच दीर्घ श्वास लेने डाबो पग सीधो करो, पगनी आंगड़ियों पोताना तरफ, श्वास छोड़ी ने नीचे। षट दीर्घ श्वास लेने ऊपर जुओ, श्वास छोड़ी ने सामेनी तरफ झुको। पीठ ना सौथी नीचे ना भाग थी हाथ पगनी बाजू में अने स्नायु बदा मेरुदंड ने आजूबाजू स्नायु पूरा शिथिल छोड़ी जाओ। हवे जे लोगों ने श्वास लेवानी तकलीफ के ऑक्सीजन की कमी ने वो बधु थवानी शक्यता होय ए लोगो ए शुं करवानो, आवी रीते शशांकासन चेयर शशांकासन पण करी शकाय। आगळ हजी देखाड़ी साजे सप्त डाबो हाथ ऊपर करीने आकाश तरफ दृष्टि, अष्ट श्वास छोड़ीने नीचे, नव जमणो हाथ ऊपर श्वास लेता लेता आकाश तरफ दृष्टि, दशम दीर्घ श्वास लेने ऊपर आवो, एकादश अने श्वास छोड़ीने नीचे नमस्कार मुद्रा। ॐ ह्रीं रवये नमः। एकम द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश। ॐ ह्रूं सूर्याय नमः। एकम द्वे त्रीणि चत्वारि पंच षट सप्त अष्ट नव दश एकादश द्वादश। ॐ ह्रैं भानवे नमः। एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश। ॐ ह्रौं खगाय नमः। एकं द्वे त्रीणि चत्वारि पंच
सप्त अष्ट नव दश एकादश द्वादश। ॐ रः पूष्णे नमः एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश। ॐ ह्रां हिरण्यगर्भाय नमः। ॐ ह्रीं मरीचये नमः। ॐ ह्रूं आदित्याय नमः। ॐ ह्रैं सवित्रे नमः। ॐ ह्रौं अर्काय नमः। ॐ ह्रः भास्कराय नमः। ॐ श्री सवित्र सूर्य नारायणाय नमः। धीरे थी बने हाथ छोड़ी दिया अने भगवान श्री सूर्य नु ध्यान करो। भगवान श्री सूर्य नु ध्यान करता अपने अनुभव थो जाए कि अपना आ शरीर नु अस्तित्व अपड़ू आ अस्तित्व ने अपड़ू आ जीवन पूर्णपणे भगवान श्री सूर्य ने समर्पित है। अपना शरीर ना एक एक कोष में भगवान श्री सूर्य थी ज उत्पादित थयेली ऊर्जा अन्न अने प्राणना रूप में विराजमान है। तो अनुभव करो कि खरबो सूर्य अपना शरीर ना अंदर है। जेना थकी ज आपणे आ पूर्णपणे जे मनुष्य जन्मनो नो अनुभव छे ए लई रह्या छे। એ ધ્યાન કર્યા પછી ધીરેથી આગળનો અભ્યાસ એટલે કે જ 25 ઉત્તાનાસન આજે આપણે કરવાના છીએ। 25 ઉત્તાનાસન ઠીક છે તો શરૂ કરીએ। ન હઠાત ન ભલા જેટલું થાય એટલું કરવાનું છે અને ન થાય તો નહીં કરવાનું ઠીક છે। સૌથી પહેલા ખુરશીમાંથી શરૂ કરીએ। 5 અભ્યાસ ખુરશીમાં, 5 અભ્યાસ ખુરશીથી શરૂ કરશું। સુપ્રભાતમ યલ્લારિગુ નમસ્કાર હરિઓમ નમસ્તે। દીર્ઘ શ્વાસ લઈને ઉપર જુઓ, શ્વાસ છોડીને સામેની તરફ ઝૂકો, હાથ અહીંયા રાખો પગની પાસે, શ્વાસ લઈને શ્વાસ છોડીને પગ સીધા કરો, પગ સીધા કરો, ઘૂંટણાઓ સીધા કરો। શ્વાસ લઈને પાછા આવો। એક, ધીરેથી હાથ એડજસ્ટ કરતા કરતા હજી સ્ટ્રેચ વધારવાનો। બે,
चार पांच श्वास लेने पूरा ऊपर आ जाओ अने कुर्सी ऊपर थोड़ी वार विश्रांति लियो। હવે આગળનો અભ્યાસ, આગળનો અભ્યાસ છે ખુરશીમાંથી બહાર નીકળી જાઓ, ખુરશીને સામેની તરફ લઈ જઈ શકો છો, સામેની તરફ લઈ જઈને આવી રીતે અર્ધ ઉત્તાનાસન થશે। તો આ છઠમો અભ્યાસ, છ धीरे थी सामे जाओ, एक पगलू सामे, शरीर नो ऊपर नो भाग पूरो ढीलो छोड़ी दो, स्ट्रेच थवा दो सरखी रीते। सात, अभी थोड़ा नजदीक जाओ, नौ, आ जाएगी दस, बाहर आ जाओ, श्वास लेने ऊपर आओ। हमें अगला पांच आपड़े करसो, થોડીક વિશ્રાંતિ પછી માલાસનથી ઉપર આવવાનો પ્રયોગ। પેલા માલાસનમાં બેસી જાઓ, બેસી ગયા। આગળનો પ્રયોગ, પાંચ અભ્યાસ કરવાના છે આના પણ। શ્વાસ લ્યો, શ્વાસ છોડીને પગ સીધા કરો, અગિયાર બાર, ના હઠાત ના વલાત, જેટલું થાય એટલું કરવાનું છે। તેર, ચૌદ, પંદર। માલાસનમાં બેસીને થોડી વાર વિશ્રાંતિ કરો।
એને તમે બહાર નીકાળીને શિથિલ દંડાસનમાં પણ વિશ્રાંતિ થોડીક વાર કરી શકો છો. હવે આગળનો અભ્યાસ, આગળના 5. તમે યોગા બ્લોક લઈ શકો છો અથવા થોડીક સ્ટેપ જેવી કોઈ વસ્તુ હોય એને લઈને પણ અભ્યાસ કરી શકો છો. બંને પગ સાથે પણ રાખી શકો છો અને બંને પગ અલગ પણ રાખી શકો છો. બંને પગ સાથે રાખી રહ્યો છું અને ધીરેથી રેલ રોડિંગની જેમ ઊભા રહીને જ આગળના 5 દીર્ઘ શ્વાસ લઈને ઉપર જુઓ, શ્વાસ છોડતા છોડતા સામેની તરફ જુઓ. જો તમે આટલું જ આવી શકતા હો તો પણ વાંધો નહીં, જેટલું થતું હોય એટલું કરવાનું. સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ધીરેથી પગ હાથ બધું ઢીલા છોડીને આરામથી આગળના 5. આગળના 5 આપણે કરશું પ્રસારિત પાદોત્તાનાસન. એક મિનિટ લઈને આવું છું. જેટલા તમે પગ દૂર રાખી શકતા હો એટલા દૂર રાખો. જનરલી એમ કહેવામાં આવે છે કે આ જે કલાઈ હોય રિસ્ટ, રિસ્ટ સુધી એન્કલ જવો જોઈએ. હવે તમે જોઈ લો રિસ્ટ સુધી એન્કલ ગયો. હા,
गया, ठीक छे। धीरे सी श्वास लियो, श्वास छोड़ीने सामेनी तरफ झुको, ठीक छे। तो आ थयो प्रसारित पादुकोण आसन प्रकार एक। तो मैं हाथ आम सामेनी तरफ राख्या छे, आ 21। जो तमे हजी सामे थोड़ा झुकी सकता हो तो आ थयो 22। અને જો તમે આવી રીતે અંદર લઈ જઈ શકતા હો તમારું માથું, તો આ થયું 23। એક હાથ ઉપર, ડાબો હાથ, તો આ થયું 24। શ્વાસ છોડીને હાથ નીચે, જમણા હાથ ઉપર, શ્વાસ લઈને 25, શ્વાસ છોડીને નીચે। ધીરેથી શ્વાસ લેતા લેતા બંને પગ સાથે લઈને આવવાના। ધીરે થી શ્વાસ લઈને ઉપર આવી જાઓ। તો આ થઈ ગયો પૂર્ણ અભ્યાસ, એકચ્યુઅલી થઈ ગયા 26। તો અહીંયા આપણે ઉત્તાનાસન ચેલેન્જ પૂર્ણ કર્યું, અને એની કોમ્પ્લિમેન્ટરી માટે આપણે હમણાં ધનુરાસન કરશું 3 વખત। જય શ્રી કૃષ્ણ ડોક્ટર એન્ડ ઓલ, જય શ્રી કૃષ્ણ માં પદ્માજી। ચાલો તો હવે આગળનો અભ્યાસ આપણે કરવાનો છે, ધનુરાસન। કારણ કે આપણે ઘણી વખત ફોરવર્ડ બેન્ડિંગ કરીને બેકવર્ડ બેન્ડિંગ નથી કરેલી, તો બંને હાથ ઉપર હોવાના પગ સાથે, શ્વાસ લઈને, શ્વાસ છોડીને બંને હાથ નીચે, શ્વાસ લઈને, શ્વાસ છોડીને બંને પગને ફોલ્ડ કરો। જો સાથે હોય તો ચાલે, સાથે ન હોય તો ચાલે, કઈ વાંધો નથી। ધીરેથી શ્વાસ લઈને ને શ્વાસ છોડીને એન્કલ્સને પકડી રાખો। ધીરેથી શ્વાસ લઈને આખા શરીરને પેટના ઉપર બેલેન્સ કરવાનું છે, સંતુલન બનાવવાનું છે। શરૂ કરીએ દીર્ઘ શ્વાસ લઈને, શ્વાસ છોડીને નીચે, હજી 2 વખત કરશો એવી રીતે। આખરી વખત શ્વાસ છોડીને નીચે। હવે આના પછી આપણો અભ્યાસ રહેશે મકરાસન। મકરાસનમાં પગ ખુલ્લા કરી દેવાના, એડીઓ શરીરના તરફ, જમણો હાથ ડાબા કંધા ઉપર, ડાબો હાથ જમણા કંધા ઉપર, દાઢી બંને હાથ આવી રીતે ક્રોસ થતા હોય એના ઉપર,
धीरे थी। बंने पग साथ लेने आवो, हाथ छाती नी बाजू में, दीर्घ श्वास लेने भुजंगासन करो। અને શ્વાસ છોડીને શશાંકાસનની તરફ આવો। તમે જો તમને એવું લાગતું હોય તો બંને પગના જે ઘૂંટણાઓ છે એના વચ્ચે તમે અંતર બનાવી શકો છો, અને આવી રીતે આખું શરીર ધરતી માતાના જેટલા નજીક લઈને જઈ શકતા એટલા નજીક લઈ જવાનું છે, અને શરીર પૂરું શિથિલ છોડી દેવાનું। આ અભ્યાસ તમારે જો તમને છાતીમાં કોઈ ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે કરવાથી આખું જે લંગ્સમાં પાણી ભરાવાની જે શક્યતા હોય એ ઓછી થાય, અને સિક્રેશન્સ જે બધા થવાના હોય એ બધો બહાર આવે કફ, અને એનાથી ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઇમ્પ્રૂવ થાય। જો ઓક્સિજન ડાઉન થતું હોય તો આ અમે લોકો આને ઉપયોગ પણ કરીએ છીએ, અંગ્રેજીમાં અમે લોકો આને પ્રોન વેન્ટિલેશન કરીને કહીએ છીએ। વેન્ટિલેશનમાં એક વેન્ટિલેટર એક્સ્ટ્રા લાગેલું હોય એમાં, અને પ્રોનિંગ પણ કહે છે ફિઝિયોથેરાપીની ભાષામાં। ઘણા વખત પહેલાં જ્યારે એક વિડીયો વાયરલ થયેલો કોઈ ભાઈનો, ફિઝિયોથેરાપિસ્ટ ભાઈનો, ત્યારે મેં આના બારામાં કીધેલું। એ વિડીયોનું નામ છે હાઉ નોટ ટુ હિટ, પ્રોનિંગ વર્ઝિસ શશાંકાસન। સો આપણે શશાંકાસન કર્યું, એમણે થોડુંક હજી ટેકનિક થોડીક અલગ દેખાડેલી, તો એ મેં ત્યારે પણ ડિસ્કસ કરેલું, આજે પણ ડિસ્કસ કરી રહ્યો છું, કારણ કે સમય એવો આવેલો છે તો ડિસ્કસ કરવું પડશે, એવી વાત છે। આના પછી આજે આપણે કરશું નાડી શુદ્ધિ પ્રાણાયામ, ઠીક છે? ધીરેથી શ્વાસ લઈને ઉપર આવી ગયા, એના પહેલાં એક વખત સિંહ ક્રિયા આમાં જ કરી દઈએ। આજે સિંહ ક્રિયા, ઓલરેડી સિંહ ક્રિયા જેવી જ પોઝિશનમાં બેઠેલો છું એટલે જ મને યાદ આવ્યું, જે લોકોને પદ્માસનમાં ન થતું હોય એ લોકો આવી રીતે પણ સિંહ ક્રિયા કરી શકે છે। હાથની આંગળીઓ પોતાના તરફ લાવવાની કોશિશ કરવી, એ પણ ન થતું હોય તો પણ ચાલે, ઠીક છે? પણ કરવું એટલે, પ્રયત્ન કરો એટલે તમને મળશે, એનો અભ્યાસ કરતા રહેવાનો છે। કોઈ પણ સારી આદત બનાવવા માટે 21 દિવસ ઓછામાં ઓછા લાગે, એટલે જ આપણે 21 દિવસના આ બધા અભ્યાસ કર્યા। અને કોઈ પણ એક જીવનમાં કોઈ વસ્તુ ઉતારવી હોય, આખા જીવન માટે કરવી હોય, તો ઓછામાં ઓછા 90 દિવસ જો તમે રોજ કરો તો એ તમારા જીવનમાં ઉતરી જાય। તો જે લોકો સવારના 4:30 વાગે ઉઠીને બ્રહ્મ મુહૂર્ત યોગા કરી રહ્યા છે પાછલા 3 મહિનાથી, એ લોકોને અંદાજો આવી ગયો હશે કે હવે આની લત લાગી ગઈ છે, અને એના કારણે હું પણ આને છોડી નથી શકતો અને તમે પણ આને છોડી નથી શકતા, ઠીક છે? હવે શરૂ કરશો સિંહ ક્રિયા। શ્વાસ લઈને ઉપર જુઓ, શાંભવી મુદ્રા, ભ્રકુટી તરફ, બંને ભ્રકુટી તરફ દ્રષ્ટિ, અને શ્વાસ છોડતા છોડતા સિંહ ગર્જન। ધીરેથી વિશ્રાંતિ લ્યો, અને હવે આગળનો અભ્યાસ આપણે કરશું। આગળનો અભ્યાસ
नाड़ी शुद्धि प्राणायाम। ધીરે થી કમ્પોઝિશન છે એ પંચ મહાભૂત થી બનેલું છે, અગ્નિ વાયુ આકાશ પૃથ્વી અને જલ, એના ઇમ્બેલેન્સ થી જ આપણા શરીરમાં અનેક પ્રકારના રોગ થાય છે એનો અનુભવ આપણા પૂર્વજોએ કરેલો અને એમણે આ મુદ્રાઓના વિજ્ઞાનને આગળ લાવેલો। આ મુદ્રા વિજ્ઞાનથી ઘણી બધી બીમારીઓ એ લોકો દૂર કરતા। એમની જે તપશ્ચર્યા કરવાની જે પ્રક્રિયા હતી એ ઘણી ગૂઢ અને ઘણી સિરિયસ હતી। આપણો જે અભ્યાસ કરવાનો તરીકો છે એ થોડોક અલગ છે અને બીજી વસ્તુ એમ છે કે આપણે ઘણી વખત સિરિયસલી વસ્તુને લેતા નથી। તો અભ્યાસ કરો, અભ્યાસ ન કરવાથી જે અનુભવ થાય એને ડોક્યુમેન્ટ કરો। અભ્યાસ શાંતિથી કરો, ન હઠાત ન વલાત। એવું નથી કે એકદમથી લઈને બેસી ગયા અને બે બે કલાક એક એક મુદ્રા કરી રહ્યા છે, ના। બે મિનિટ પણ કરો પણ શાંતિથી કરો। શાંતિથી કર્યા પછી તમને અનુભવ થશે, એ અનુભવને જુઓ શું શું થાય છે, ઠીક છે। હજી એક મુદ્રા આજે નવી શીખ નવી એટલે પહેલાથી શીખવાડેલી છે પણ ફરીથી એક વખત દેખાડું છું। અપાન વાયુ મુદ્રા, આ થઈ ગઈ વાયુ મુદ્રા અને હવે આને ચેન્જ કરી દેશું તો થઈ જશે અપાન વાયુ, મધ્યમાં અને અનામિકા એક અંગુષ્ઠને સ્પર્શ કરશે, કનિષ્ઠ સીધી થઈ જશે અને તમે જુઓ તો જે તર્જની છે એ અંદરથી આવી રીતે ત્યાં જ છે, નીચે બેસ ઉપર સ્પર્શ કરી રહી છે, ઠીક છે। ચાલો તો આ બંને હાથમાં એ જ મુદ્રા કરવાની છે, અપાન વાયુ મુદ્રા। હવે અપાન વાયુ મુદ્રા કરવાથી શું થશે? અપાન વાયુ મુદ્રાને સંજીવની મુદ્રા પણ કહેવામાં આવે છે। હું ઘણા એવા લોકોને મળ્યો છું જેણે અપાન વાયુ મુદ્રા કરીને એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ પણ ટાળેલા છે, ઠીક છે। પણ એનો અભ્યાસ સિન્સિયરિટીથી અને પૂરા ડેડિકેશનથી એમણે કરેલો, બરાબર। અપાન વાયુ મુદ્રા ટુ પ્રિવેન્ટ સ્ટ્રોક એન્ડ ટુ પ્રિવેન્ટ હાર્ટ અટેક, ટુ કીપ ધ બ્લડ વેસલ્સ હેલ્ધી, સંજીવની મુદ્રા પણ કહેવામાં આવે છે। અહીંયા પણ પલ્સનો અનુભવ કરવાની પૂરી કોશિશ કરો।
छींक, खांसी, उबासी, यॉनिंग, स्नीजिंग, कफिंग, ये बधा नेचुरल प्राकृतिक आवेग छे। दीज आर ऑल नेचुरल टेंडेंसीज। नेवर स्टॉप देम, नेवर सप्रेस देम, लेट देम हैपन। स्नीजिंग, कॉफिंग, यॉनिंग। ओके, हवे आना पछी આગળની સૌથી આખરી મુદ્રા જે છે પ્રાણ મુદ્રા। તો આ ત્રણ મુદ્રાઓનો સેટ હું તમને આજની જે પરિસ્થિતિ છે એના માટે રિક્વેસ્ટ કરું છું કે તમે આનો અભ્યાસ રેગ્યુલરલી કરો। શ્વસન મુદ્રા, અપાન વાયુ અથવા સંજીવની મુદ્રા અને પ્રાણ મુદ્રા। ઠીક છે, પ્રાણ મુદ્રામાં અનામિકા અને કનિષ્ઠા અંગુષ્ઠને સ્પર્શ કરી તર્જની અને મધ્યમાં ફ્રી રાખવાની છે। સરખી રીતે અભ્યાસ થઈ ગયા પછી નમસ્કાર મુદ્રા, ઓમકાર પછી સર્વે ભવંતુ સુખિનો। સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે। શાંતિ શાંતિ શાંતિ। ધીરેથી બંને હાથ પાછળ લઈ જાઓ, જમણા હાથને ડાબા હાથથી પકડી લો, દીર્ઘ શ્વાસ લઈને ઉપર જુઓ, શ્વાસ છોડીને સામેની તરફ ઝૂકો, કપાળ ધરતી માતાને લગાડીને નમસ્કાર કરો, માતા પિતાને નમસ્કાર, બધા ગુરુઓને નમસ્કાર, પરમપિતા પરમેશ્વર પરબ્રહ્મ પરમાત્માને નમસ્કાર કરી દીર્ઘ શ્વાસ લઈને ઉપર આવો। ધીરેથી શ્વાસ છોડી દો, બંને હાથોનું ઘર્ષણ કરીને ઉર્જાને આંખોથી, માથાથી, ગરદનથી, કંધા, હાથ, છાતી, પેટ અને આખા શરીર ઉપર આવી રીતે સ્નાન કરાવડાવે। એ કર્યા પછી ધીરેથી આંખો ખોલો। ધન્યવાદ, એની કમેન્ટ્સ, એની ક્વેશ્ચન્સ, એની ફીડબેક મોસ્ટ વેલકમ। સ્ટ્રીમિંગ ઇઝ બેક, અહીંયા સ્ટ્રીમિંગ સ્ટોપ્ડ, સીન એન ઇશ્યુ। કમ્પ્લીટેડ 25, ધોઝ હુ હેવ કમ્પ્લીટેડ 25, મોસ્ટ congratulations, and please suggest for tomorrow's what should be the next challenge. Should we start any kind of breathing challenge? Dhanyavad, dhanyavad, have a nice day. What should be tomorrow's challenge? You have some idea, you can pour in, you can pour in the group also, you can pour in here also. And my humble request, do not panic, stay home, stay safe, and do as much creative work you can. Don't worry about whatever is happening, it is nature's way.
वी हैव टू टेक अटमोस्ट प्रिकॉशंस, प्रिवेंशन इज ऑलवेज बेटर देन क्योर, बिकॉज एंटरिंग इन टू द सिस्टम, एंटरिंग इन टू द हॉस्पिटल्स इटसेल्फ हैज बिकम डिफिकल्ट, लॉट्स ऑफ केसेस, ओवरलोडिंग ऑफ द केसेस एंड ऑल दिस थिंग्स, सो डोंट वरी, इट्स हैपनिंग, इट वी हैव टू जस्ट ऑब्जर्व एंड विटनेस इट, एंड या इफ नीड अराइजेस take treatment as good as possible, take care of yourself, not do not allow the fear to dominate you and hence then the infection. Okay, completed 25 Godamani ji, congratulations. I would love to know your experience of these 21 days of Uttanasan challenge. It gives me motivation, it gives me a feedback that yes, this is what happened after 21 days of Uttanasana. So it will be great to have that log in the comment section, in the live. So it will be great to have that log in the comment section, in the live chat also, okay, in the later on in the comment section also you can put. Yes. Breathing exercise is good, yes, why not? You have to keep your lungs healthy, you have to keep your lungs working, okay? Don't think that breathing is dangerous. Breathing is essential part of our life. And if you are breathing in fear, then that is where the immunity goes down, okay? Don't breathe in fear, okay? And yesterday's session that with Vaspi Hospital Neuroscience and Yoga session lecture 2, I have mentioned that what needs to be done. Air has to get circulated. Open spaces, wide open spaces are not dangerous. Closed spaces, coming in contact with people for a long time, all these things are dangerous. So keep distance, that is one. Don't go to the closed spaces. Three, if you are shopping, shop with all social distancing measures, masking and sanitizing. Also, means ventilation should be good at your home. The air should be flowing. Air should not get stagnated. Air should flow. Okay? And if you are meeting somebody, do not meet them for more than 15 minutes while maintaining the social distance. Okay? In your home also, try to isolate yourselves if you have a facility. Then let all the people sleep slightly separately. Not necessary to sleep in one bed. You can sleep one person in one room, another person in another room. That is how you will prevent the whole family becoming positive. In many Indian setup, it's not possible. But yes, if it is possible, if you have the facility, then for next few days or few weeks, avoid gathering inside the home. Avoid sitting in one couch. Avoid doing things which will crowd you yourselves within the family. Okay. It does not mean that you have to become paranoid within the home. It's about just don't sit together for a long time. That's what means 15 minutes is the time you can put 15 minutes. Keep distance. Keep distance. Enjoy. I'm not telling don't enjoy. But this way you will prevent the whole family becoming positive. The problem here, what is arising is now the whole family and families are becoming positive. So everybody is sick and then they have to, you know, take care of everything. So don't bring that situation. It will be great. Okay. Thank you, doctors, both of you. Thank you, Pihu. Thank you all. Congratulations to all achieving challenge. Rightly said, declared positive on 12th, now I have recovered. Congratulations, Vivekanandanji. I think you are negative now, it means your tests are negative, then great. Congratulations, don't worry, but keep yourself slightly away for a while from the family, okay? Always remember that all of us have to be healthy, happy and prosperous together. None of us should suffer. All of us have to live in harmony and peace along with all other plants and animals. Actually, for means before even corona also, I sleep here only. Means for a very long time, I have been sleeping on the floor.
एंड आई स्लीप हियर ओनली एक्चुअली. दिस इज दिस मैट इज अ रेड कलर्ड मैट इज माई पॉन्डिचेरी मैट. आई थिंक आई हैव शेयर्ड लॉन्ग टाइम बैक माई पॉन्डिचेरी मेमोरीज एंड स्पिरिचुअल एक्सपीरियंसेस. समडे वन